ધોધમાર વરસાદ અને ઉપરવાસમાંથી પાણી આવતા રાજ્યના ડેમ અને નદીઓ ઉભરાયા છે હિરણ બે ડેમનો આકાશી નજારો પણ સામે આવ્યો કેટલાક દિવસ સુધી ગીર સોમનાથ પંથકમાં મેઘરાજાએ અડ્ડો જમાવી રાખ્યો છે સતત વરસાદ ખાબકતા સમગ્ર પંથક તરબોળ બની ગયો ગીર સોમનાથના માંગરોડ તાલાલા વેરાવળમાં આભ ફાટ્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા ગીર સોમનાથના હિરણ બે ડેમનો આકાશી નજારો સામે આવ્યો હિરણ બે ડેમના તમામ સાત ગેટ ખુલ્લા મુકાયાના રમણીય આકાશી દ્રશ્યો સામે આવ્યા આકાશમાંથી પાણી એટલું વરસ્યું અને નદીઓ તોફાની બની કે જમીન શોધવી મુશ્કેલ બની ગઈ આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યાં સ્થળ ત્યાં જળ છે ધોરાજીમાં ધોધમાર વરસાદ બાદ આફતની પરિસ્થિતિ ઊભી થતા સફુરા નદીએ ફરી પોતાનું ભયાનક સ્વરૂપ બતાવ્યું દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે સફુરા પોતાનું ડરામણું રૂપ ધારણ કરીને બે કાંઠે વહી રહી છે તેની ચપેટમાં જે પણ આવ્યું એ બધું જ પોતાનામાં સમાવી રહી છે ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર પાસે નદી તોફાની બનતા આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો સફુરા નદીએ ખરેખર ભારે તારાજી સર્જી છે અને કોઝવે નદીના પ્રવાહમાં ડૂબી ગયા છે કેટલાક ગામ સંપર્ક વિહોણા બન્યા છે ધસમસતા પાણી વહેતા થતા લોકોની અવર જવર બંધ કરવાની ફરજ પડી છે મુશળધાર મેઘો વરસતા ઉપલેટાનો મોજ ડેમ મોજમાં આવી ગયો ઉપલેટાનું મોજ ડેમ ઓવરફ્લો થતા ડેમમાંથી ધસમસતા પાણી વહેતા થયા મોજ ડેમ ઓવરફ્લો થતા મોજ નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો નદી તૂર બનતા ગઢાળા ગામ તરફ જવાનો રસ્તો બંધ કરવો પડ્યો કોઝવે પર પાણી ફરી વળતા લોકોને પંદર કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો અનેક વખત કોઝવે ઊંચો કરવાની રજૂઆત છતાં કામગીરી ન થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી ચારે તરફ નદીઓ અને ડેમ ભરપૂર થઈ ગયા ડેમ તો સતત ઓવરફ્લો થઈ રહ્યા છે તેવામાં રાજકોટના ધોરાજીનો ભાદર બે ડેમ સિઝનમાં પાંચમી વખત ઓવરફ્લો થયો ભાદર બે ડેમના પાંચ દરવાજા પાંચ ફૂટ ખુલાતા ડેમના ડરામના દ્રશ્યો જોવા મળ્યા પાણી ફૂંફાડા મારી રહ્યું હતું તો બીજી તરફ પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું છે તાલાલામાંથી હજુ પણ તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે હિરણ નદીના દસમસ્તા વહેણમાં એકસો આઠ એમ્બ્યુલન્સ પણ તણાઈ ગઈ તબાહી શું કહેવાય એ જાણવા માટે આનાથી વિશેષ દ્રશ્યો કોઈ હોઈ જ ન શકે જે એમ્બ્યુલન્સ લોકોને મોતના મુખમાંથી બચાવવા હોસ્પિટલ પહોંચાડે છે આજે એ જ એમ્બ્યુલન્સ પાણીના એક થપાટથી ગરકાવ થઈ ગઈ તાલાલામાં ધોધમાર વરસાદથી હિરણ નદીમાં ઘોડાપુર આવ્યા જેના પગલે તરફ તારાજીની તસવીરો સામે આવી એવામાં હિરણ નદીના એકસો આઠ એમ્બ્યુલન્સ તણાઈ તસવીરો સામે આવી નગરપાલિકાના પટમાં રહેલી એમ્બ્યુલન્સ તણાઈને અડધો કિલોમીટર દૂર સુધી ઢસડાઈ હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હિરણ નદીના પાણીમાં એકસો આઠ એમ્બ્યુલન્સ નદીમાં રમકડાની જેમ પડી રહી છે મસમોટી એમ્બ્યુલન્સ પાણીમાં ગરકાવ થઈ જાય તો વિચારી શકાય કે પાણીના પ્રકોપ સામે નાના વાહનોની શું વિસાત મુશળધાર વરસાદ ખબકતા તાલુકાના કેટલાય વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે ભારે વરસાદને પગલે તાલાલામાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા થી વધુ દુકાનોમાં વરસાદી આફત ફરી વળી છે